अपने धोरण 6 विषय विज्ञान अने टेक्नोलॉजी में पाठ 7 वनस्पति नी जानकारी मेळवीए गेटिंग टू नो प्लांट एना विषे अभ्यास करवानो छे। तो बहार जईने तमारी आसपासनी वनस्पति ने जुओ, तमे जोशो के केटलीक वनस्पति केवी छे, नानी छे, ज्यारे केटलीक मोटी, तो केटलीक जमीन पर मात्र लीला धब्बा जेवी एटले घास छे, अने केटलाक लीला पांदड़ा धरावेन केटलीक ने लाल पांदड़ा होय, केटलीक ने मोटा लाल फूल होय, तो केटलीक ने झीणा वादळी रंगना फूल होय, तो केटलीक ने एक पण फूल हता नथी। आपणे आपणा घरनी आसपास शाळाना मैदानमां शाळाए जता रस्ता पर बाग अने बगीचामां विविध प्रकारनी वनस्पति जोईए छे, खरुं ने? હવે જુઓ તો ચાલો વનસ્પતિના વિવિધ ભાગો વિશે જાણકારી મેળવીએ। વનસ્પતિના મેં તમને પહેલું જ્યારે પ્રકરણ ચલાવ્યું ત્યારે મેં તમને ફૂલની આકૃતિને તમને બતાવ્યું હતું, બરાબર, કે મૂળ, પુષ્પ, ફૂલ, પછી પ્રકાંડ, ડાળી, એ બધું। તો અહીંયા જુઓ વનસ્પતિના પ્રકાર, તો આ શું છે? મૂળ છે, આ પ્રકાંડ છે, આ પર્ણ છે, ને એના ફૂલ છે। વનસ્પતિનું નામકરણ પ્રકાંડ, ડાળીઓ, મૂળ, પર્ણ અને પુષ્પ એમ કરી શકશો। હવે જુઓ પ્રકૃતિની મુલાકાત લઈએ ને એને નજીકથી જોઈએ। 7.1 છોડ, ક્ષુપ અને વૃક્ષ। તો એવી વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓને નજીકથી જુઓ કે જે વનસ્પતિ તમારા કરતાં કદમાં કેવી હોય, નાની હોય, તો એને શું કહેવાય? છોડ કહેવાય। જે તમારા કરતાં નાની હોય એને છોડ કહેવાય, જે વનસ્પતિ તમારા જેટલી જ હોય એને શું કહેવાય? શું કહેવાય? તમારા જેટલી હોય એને ક્ષુપ કહેવાય, અને તમારા કરતાં મોટી હોય એને વૃક્ષ કહેવાય। તો તેના પ્રકારને અડકીને જુઓ કેવો પ્રયત્ન, કેવો તમને અનુભવ થાય, કઠણ છે કે નરમ છે, કે વાળી શકાય કે નહીં વાળી શકાતું। હવે વનસ્પતિના પ્રકાર, તો ટામેટા મારા કરતાં નીચા, હા તેનું પ્રકાંડ કેવું છે? લીલું અને કુમળું, એ છોડ છે। આંબો તો આપણા કરતાં ઊંચો હોય, તેનું પ્રકાંડ કેવું છે? એટલે થડ, જાડું અને સખત, એટલે દબાતું નથી, એ વૃક્ષ છે, અને પ્રકાંડ ઠેક ઊંચાઈ પર હોય। પછી લીંબુ તો આપણા કરતાં સહેજ ઊંચા હોય, પણ એનું પ્રકાંડ જાડું નહીં હતું, પણ એ મજબૂત હોય છે, પ્રકાંડ આધાર પાસેથી, એટલે નીચેથી એની ડાળીઓ અલગ અલગ હોય, અને એને ક્ષુપ કહેવાય। તો ધ્યાન રાખો કે પ્રકાંડ તૂટી ના જાય। ઊંચા વૃક્ષોના પ્રકાંડની જાડાઈ જાણવા માટે તેને બાદ પર એટલે માપી જવાનું કે કેટલું જાડું છે। આપણે એ પણ અવલોકન કરીશું કે કેટલીક વનસ્પતિમાં શાખા ક્યાંથી ઉદ્ભવે છે, પ્રકાંડ પર, જમીનની નજીકથી, કે પ્રકાંડ પર અમુક ઊંચાઈ હતી। કોષ્ટક 7.1માં દર્શાવેલ વનસ્પતિનું અવલોકન કરીએ। તમે 1, 2, 3 ઘણી વનસ્પતિ જુઓ, આ 3 લક્ષણોને આધારે 3 ભાગમાં વર્ગીકરણ કરી શકાય, છોડ, ક્ષુપ અને વૃક્ષ। અહીંયા ઉદાહરણ આપ્યું છે, સૂચન, આ પ્રકરણમાં 4-5 જૂથમાં વહેંચાઈને હવે કુમળા પ્રકાંડવાળું નિંદણ વાપરો। નિંદણ એટલે શું? તો કે જે પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ, એને શું કહેવાય? નિંદણ। નિંદણ જે આપણે વાયુ નથી, આમ એ કોઈ નુકસાન નહીં કરતી, પણ આપણે જે વનસ્પતિને જે તમે ખાતર પાણી આપો છો તો એમાં પણ નિંદણ ભાગ પડાવે છે। પ્લસ તમે વનસ્પતિને જેટલી મૂળમાં જગ્યા જોઈએ મૂળ ફેલાવા માટે, એટલું એ નિંદણ ફેલાવા દેતું નથી, કારણ કે જગ્યા રોકી લે એટલે મૂળ ન ફેલાય, એટલે પાક કેવો થાય? સારો થતો નથી, એની હાઈટ ઘટી જાય, પછી એને વધારે ફળ ના આપે, બરાબર? તો એ નિંદણને આપણે શું કરવું પડે? દૂર કરવું પડે। હવે અહીંયા એ આ શું છે? છોડની આકૃતિ છે, જે તમારા કરતાં નાનો છે। બી શું છે? ક્ષુપ છે। છોડમાં જુઓ પ્રકાંડ કેવું છે? નબળું છે અને કુમળું છે, લીલું છે। પછી આમાં જુઓ આ ક્ષુપમાં પ્રકાંડ મજબૂત હોય પણ પાતળું હોય, જાડું નથી હોતું, બરાબર, અને ઠેક નીચેથી એની ડાળીઓ જુઓ ઠેક નીચેથી છે। આ શું છે? વૃક્ષ છે, તો એનું થડ, એનું પ્રકાંડ કેવું છે? મજબૂત છે, અને એની ડાળીઓ ઠેક ઉપરથી હોય છે, અને આપણા કરતાં કેવું હોય? ઊંચું હોય। તો આપણે આગળનું એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। આજે આપણે બે પેજ આપણે વિજ્ઞાનમાં ભણ્યા કે છોડ, ક્ષુપ અને વૃક્ષ કોને કહેવાય, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એની વ્યાખ્યા જોઈશું।